सूरज दर सौ ऊर्जा बालकों पास मैक्सिमम एनर्जी को लीधे सौ ऊर्जा लीधे बराबर ए ऊर्जा एक पोषक स्तर में बीजा में बीजा में तीजा में तीजा में चौथा आ बराबरती एक पोषक स्तर में बीजा में जाए तमने खबर है थर्मोडायनेमिक्स ना नियम कि जारे ऊर्जा एक स्वरूप में बीजा में बीजा में तीजा में रूपांतर पामती हो त्यारे शुं थाय वच्चे वच्चे थोड़ी थोड़ी ऊर्जा शुं थाय व्यय वापरे एटले केवा केम मांगु छु कि उत्पादकों में जेटली शक्ति होय एटली ज ऊर्जा उच्च कक्षा ना जे उपभोगियों होय एमां आवे नहीं समझाणु के न समझाणु आवी वात छे बराबर फॉर एक्जाम्पल आवा उत्पादक छे तो तमने कही શું નામ તમારું હા ટી બરાબર તો તમને આમાં જેટલી જેટલી શક્તિ મળે નહીં સ્વાભાવિક વાત છે કેમ કે વચ્ચે આટલા બધા પોષક સ્તર બેઠા છે બધા થોડી થોડી શક્તિ લેશે બરાબર ઠીક છે આવી વાત લાસ્ટ લેક્ચરમાં કરેલી શક્તિ પ્રવાહ વિશે પણ વાત કરેલી કે શક્તિ પ્રવાહ છે એક જ દિશામાં જશે ઉત્પાદકોથી ઉપભોગ્યો તરફ ઉપભોગ્યોમાં પણ કેવું છે ઉચ્ચ કક્ષાનો ઉપભોગી છે ત્યારે ઉત્પાદકને નહીં ખાઈ શકે કેમ કે ઉચ્ચ કક્ષાનો ઉપભોગી છે એ ટોટલ માંસાહારી હશે આઈધર મિશ્રાહારી મિશ્રાહારીમાં તે વનસ્પતિનો ઓછો ઉપયોગ કરશે આ તો આપણી એવું ક્રિએશન છે ભગવાનનું કે આપણે મિશ્રાહારી છીએ બરાબર આપણે કાલે ઉચ્ચ કક્ષાનો જે પોષણ સ્તર મેં તમને બતાવ્યું એમાં મનુષ્ય લખ્યો હતો અહીંયા આપણે સિંહ લખ્યો છે બરાબર પબ્લિક કરીને માણસ લખી શકે કોઈ પણ સજીવ નું આખું જે આહાર ઝાડ છે સજીવ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે જીવન કેવી રીતે ચલાવે જો આહાર શૃંખલા ન હોય તો કોઈ એક સજીવ સંપૂર્ણપણે લુપ્ત થઈ જાય અને કોઈ એક સજીવ ની સંપૂર્ણપણે શું થાય વૃદ્ધિ થઈ જાય સમજ પડે જો હરણ છે એને ખાવાનું ન મળે બરાબર હરણ છે એ વનસ્પતિને ન ખાય અને હરણને સિંહ ન ખાય બરાબર ક્યાંક તો રોજ ખાવાનું ને ત્રણ માંથી એકાદાની તો વસ્તી વધવાની ને નહીં વધે અને એકાદાની વસ્તી કઈ થઈ જવાની સાવ ઘટી જવાય એટલે આખી એક ફૂડ ચેઇન બનાવેલી છે નેચરલી નેચરલ ફૂડ ચેઇન ના પ્રકારો પડે બરાબર આપણે જે અત્યાર સુધી આહાર શૃંખલા સમજ્યા હતા નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધી એ છે આપણી અચળ આહાર શૃંખલા જેને આપણે બધાએ ફોલો કરી છે ઇવન મનુષ્ય આહાર શૃંખલાને ફોલો કરે છે જે ઉચ્ચ કક્ષાનો સજીવ છે એ અચળ આહાર શૃંખલાને ફોલો કરે છે કેમ કે એમાં મોટા ભાગના સજીવો આવી ગયા કુદરતી આહાર શૃંખલા એટલે અચળ આહાર શૃંખલા એ પહેલા પ્રકારો જોતા પહેલા હું તમને કહું આહાર શૃંખલા ની અંદર સમાવેશ ટોટલ સ્ટેપ કેટલા છે તો કે અલગ અલગ પોષણ સ્તરનો સમાવેશ થાય અલગ અલગ પોષણ સ્તર એટલે શું તો કે એ પ્રકારનું પોષણ મેળવતા સજીવોની સંખ્યા સજીવોનો સમૂહ લાઈક પ્રથમ પોષક સ્તર છે T1 તેમાં મોટા ભાગે કોનો સમાવેશ થાય ઉત્પાદકોનો સમાવેશ થાય હવે એ સવાલ નથી આવતો કે કે ઉત્પાદકો છે એ ખોરાક ક્યાંથી મેળવે ઉત્પાદકો પોતે પોતાનો ખોરાક જાતે બનાવે નીચેના પોષક સ્તરો છે એ એકબીજા ઉપર ડિપેન્ડેન્ટ છે આ T2 છે એ T1 ઉપર ડિપેન્ડેન્ટ છે T3 છે એ T2 ઉપર ડિપેન્ડેન્ટ છે સમજાય આવી રીતની વાત નીચેના પોષક સ્તરમાં બને ઉત્પાદકોમાં કઈ એવો પ્રોબ્લેમ ન થતો કેમ કે ઉત્પાદકો શું કરે સ્વયં પોષી છે પોતાનો ખોરાક જાતે બનાવે છે નો ડાઉટ એ ડિપેન્ડન્ટ એક રીતે જોવાથી તો સૌર ઉર્જા ઉપર એટલું જ કહેવાય બાકી ક્લોરોફિલ ને પાણી ને CO2 તો બધું એની આગળ જ છે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે બાકી આમાં કઈ એવી પ્રક્રિયાઓ થતી નથી બ્લુ ગ્રીન આલ્ગી નીલ હરિત લીલ એનો સમાવેશ પણ ઉત્પાદકમાં જ થાય જેટલા સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે એ કોઈ બી ન્યુશન તંત્રના ઉત્પાદકો કહેવાય જેટલા સજીવ પોતાનો ખોરાક સ્વયં જાતે બનાવે એ બધા કોઈ બી ન્યુશન તંત્ર હોય જલાશ હોય કે સ્થળાશ હોય કેવા કહેવાય
જેતે નિવસન તંત્રના પ્રાથમિક પોષક સ્તરના સભ્ય કહેવાય કાયદા ઉત્પાદકો કહેવા છે. હવે ઉત્પાદકોએ જે એનર્જી ભેગી કરી છે ખોરાક બનાવ્યા છે એ એનર્જી ટ્રાન્સફર થશે જેમાં દ્વિતીય પોષક સ્તરમાં. આ પોષક સ્તર છે, આ પોષક સ્તરમાં સમાવેશ સજીવો છે. જોજો આ પોષક સ્તર છે એમાં સમાવેશ સજીવો છે બરાબર. એટલે પ્રાથમિક પોષક સ્તર એટલે કે આહાર શૃંખલાની શરૂઆત ક્યાંથી થાય તો કે બધું સ્ટોર ક્યાં હોય વનસ્પતિ આગળ. મેક્સિમમ ઊર્જા કોની આગળ હોય તો કે વનસ્પતિઓ, કેમ કે એને પોતાના પોતાની જાતે બનાવી ઊર્જા બધી ભેગી કરી છે બરાબર. હવે એ ઊર્જા ધીમે ધીમે ઉપર જશે પ્રાથમિક માંથી દ્વિતીય પોષક સ્તરમાં, દ્વિતીય માંથી તૃતીય, અને જે ચોથા પોષક સ્તરમાં આવે એટલે પિરામિડની ટોચ આવે. તો પિરામિડની ટોચ આવે શું કામ પિરામિડ બનાવ્યો છે અહીંયા તમને ખાલી એક લોજિક કહું કે આવી રીતનો અહીંયા પિરામિડ બને. આ T1 T2 T3 અને T4 આવો પિરામિડ બને. જો ઊર્જાની વાત કરીએ ને તો આવો પિરામિડ બને. કેમ? તો કે ઊર્જાનું સૌથી વધારે પ્રમાણ ક્યાં હોય? T1 માં હોય. તો જેમ ઉપરની તરફ જશો એમ એનર્જી છે એ થતી જાય, ઊંચી થતી જાય. કેમ? તો કે આ T1 માંથી પોષણ પણ મેળવશે, T2 માંથી, T3 અને T3 માંથી, T4. તો દરેક પોષક સ્તરમાંથી ઊર્જા એકબીજા પોષક સ્તરમાં સ્થાનાંતર થશે અને એ દરમિયાન ઊર્જાનું શું થવાનું વચ્ચે વચ્ચે વેગ થવાનું બરાબર. અને એના લીધે અહીંયા સૌથી ઓછી ઊર્જા તમને પ્રાપ્ત થશે. કેમ? તો કે ઊર્જા ડાયરેક્ટ અહીંયાથી અહીંયા નથી આવતી. આપણે મનુષ્ય છીએ, મિશ્રાહારી છીએ તો એ વસ્તુ બની શકે. તો મનુષ્ય છે સીધી ઉત્પાદકોમાંથી ઊર્જા લે, પણ સિંહ જેવો સજીવ છે કે જે સંપૂર્ણ માંસાહારી છે અને ઉચ્ચ કક્ષાનો માંસાહારી છે એને જેવો તેવો ન ચાલે બરાબર. એને કમ્પલસરી ક્યાંથી એનર્જી આવશે? તૃતીય પોષણ સ્તરમાંથી એટલે કે દ્વિતીય ઉપયોગીઓમાંથી એને એનર્જી લેવી પડે. એની એનર્જી કેવી આવે? થોડી થોડી આવશે. સમજાણું? આવી રીતની વાત છે. તો આ શૃંખલાની અંદર ચાર પોષક સ્તર MCQ ક્યાંથી નીકળે છે હું તમને કહી દઉં. દરેક નિવસન તંત્રની અંદર ઉત્પાદકો હોય કે કેવા હોય અહીંયા એક MCQ નીકળે કે દરેક નિવસન તંત્રની અંદર સ્વયંપોષી સજીવો હંમેશા ઉત્પાદકો તરીકે વર્તે. આ પહેલો MCQ બરાબર. પછી ઊર્જાનું પ્રમાણ વધારે ક્યાં હોય, ઓછું ક્યાં હોય, કેવો કદાચ MCQ આવે બરાબર. કે સૌથી વધારે ઊર્જા છે હંમેશા ક્યાં હોય? ઉત્પાદકો પાસે હોય. કેમ કે સૌર ઊર્જાનો સંગ્રહ કરે છે સ્વયં પોષણ કરી બરાબર. સૌથી ઓછી તો ઊંચી કક્ષાના ઉપયોગીઓ પાસે. શક્તિ પ્રવાહની વાત કરી તો અહીંયા એક MCQ બને. શક્તિ પ્રવાહ હંમેશા ઉત્પાદકોથી ઋણહારી તરફ રહેશે. ઋણહારી તમને ખબર છે પ્રાથમિક દ્વિતીય ઉચ્ચ કક્ષાના બરાબર. કાલે આપણે વાત કરી વનસ્પતિઓ ખાવાવાળા ઉત્પાદકોથી ઋણહારી. કેમ કે શક્તિ પ્રવાહ એટલે મુખ્ય શક્તિ ક્યાં મળી છે ઉત્પાદકો પાસે? T2 છે એમાં મોટા ભાગે કોણ આવે? ઋણહારી આવે. T1 માં કોણ આવે? ઉત્પાદકો આવે. T2 માં કોણ આવે? ઋણહારી. પછી આમાં પ્રાથમિક કક્ષાના માંસાહારી અને T4 છે એમાં દ્વિતીય અથવા તો ઉચ્ચ કક્ષાના માંસાહારી અથવા તો મિશ્રાહારીનો સમાવેશ થાય બરાબર. નાની આ શૃંખલામાં મોટા પ્રમાણમાં ઊર્જા હશે. અહીંયા પણ એક સીધું છે કેવી રીતે સમજો. જેમ આહાર શૃંખલા નાની એમ ઊર્જાના રૂપાંતર ઓછા. અહીંયા ચાર સ્ટેપ છે, 1 2 3 4. તો ચાર વાર ઊર્જાનું સ્થળાંતર થવાનું ને T1 માંથી T2 3 4. પણ માની લો આ બાજુ અહીંયા લીધું છે તો આમાં ક્યાં બીજા કોઈ સ્તર આવે છે? નથી આવતા ને. તો આમાંથી સંપૂર્ણ ઊર્જા પણ મળવાની અને મળવાની સામાન્ય જે આપણે અચળ આહાર શૃંખલા જોઈએ છે આમાં
બરાબર કે તમને ખબર છે કે આમાંથી એનર્જી આમાં 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 જેટલી વાર એનર્જી લેન્થેન થશે એટલી વાર વચ્ચે વચ્ચે ઊર્જાનો સુકાવાનો વ્યય થવાનો એટલે જેટલું આ ટુકડા લાંબી એટલું પહેલી અને છેલ્લી વસ્તુ વચ્ચે ઊર્જાનો તફાવત કેવો રહે વધારે રહે સમજણ અહીંયા તો કઈ નથી એક જ વાર વ્યય થશે બાકી તો જેટલી ઊર્જા હશે એને મળી જશે એટલે આ વિધાન છે યાદ રાખવાનું કે નાની આહાર શૃંખલામાં ઊર્જા કેવી હશે વધારે હશે એમસીક્યુ માટે ત્રણ પ્રકાર છે આહાર શૃંખલાના અચંડ આહાર શૃંખલા પરાભક્ષી એટલે કે એકબીજાના ભક્ષણ ઉપર આધારિત હોય એવી આહાર શૃંખલા કે ટી વન છે એનું ભક્ષણ ટી ટુ કરશે ટી ટુ નું ભક્ષણ કોણ કરશે ટી થ્રી કરશે અને ટી થ્રી નું ભક્ષણ કોણ કરશે ટી ફોર કરશે એકબીજાના ભક્ષણ ઉપર આધારિત હોય એવી આહાર શૃંખલા કઈ છે પરાભક્ષી પ્રકૃતિમાં જોવા મળતી આહાર શૃંખલા કઈ છે એમસીક્યુ અચળ આહાર શૃંખલા કે કુદરતી આહાર શૃંખલા પણ કહેવાય બરાબર ઉત્પાદકોથી શરૂ થઈને ક્રમશઃ મોટા જીવમાં જાય શા માટે આવું બોલાય છે તો કે ઉત્પાદકો જે ખોરાક જાતે બનાવે ત્યાંથી વનસ્પતિને કોઈ નાનો સજીવ ખાય નાના સજીવને કોઈ મોટો સજીવ ખાય એને કોઈ મોટો સજીવ ખાય ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈ ગયો આવો બીજે નથી બરાબર એટલે આને બધા પક્ષી એટલા માટે કહેવામાં આવે છે કે એકબીજાનું ભક્ષણ કરે છે અને આ બધામાં અલગ અલગ છે આ લાઇબ્રેરી એટલે એ પણ એમસીક્યુમાં લઈ લેજો તો ઉત્પાદકથી ક્રમશઃ મોટા સજીવ તરફ જાય અને સજીવના નામ તમે આમ ક્યાંક પૂછ્યું હોય લિસ્ટમાં કે નીચે આપેલ આવો ગ્રાફ આપ્યો હોય ટી વન થી ટી ફોર તો કઈ કઈ પણ નામ આપ્યા હોય બરાબર તો આપેલ આ શૃંખલા કેવા પ્રકારની છે એમાં તમે સજીવ જોઈને ઓળખી જાઓ બરાબર કે નાના સજીવ તરફથી મોટા સજીવ તરફ જો લાઈન જતી હોય તો એ અચળ આહાર શૃંખલા કહેવાશે બરાબર જલીય ન્યુશન તંત્ર અને તૃણ ભૂમિ ન્યુશન તંત્રની અંદર ખાલી મેં અહીંયા ડેમો તરીકે તમને બતાવ્યા છે કે આ ચાર પોષક સ્તર આ ઉત્પાદકો બે માં ટી વન છે હંમેશા ઉત્પાદક તરીકે આવશે બાકી પ્રાથમિક દ્વિતીય અને ઉચ્ચ કક્ષાના ભોગીઓ છે તમારી સામે તમે એને લાગતા વળગતા નામ લઈ શકો અહીંયા સસલાની જગ્યાએ ઘણું બધું શિયાળી જગ્યાએ ઘણું બધું સિંહની જગ્યાએ ઘણું ઠીક છે કેમ કે પ્રાણી સૃષ્ટિ બહુ મોટી છે એમસીક્યુમાં જરૂરી નથી કે આ જ નામ આવે બરાબર ટી વન થી ટી ફોર તમારી રીતે સેટ કરતા એમસીક્યુમાં આવડવું જોઈએ બરાબર છે પછી પરોપજીવી આહાર શૃંખલા એમાં થોડું નવું આવે છે ઓલામાં શું હતું ઉત્પાદકોથી શરૂ થઈ ક્રમશઃ મોટા જીવ તરફ જાય બધી આહાર શૃંખલાની શરૂઆત ઉત્પાદકોથી થાય કેમ કે ત્યાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય ક્રમિક મોટા જીવથી નાના જીવ તરફ આ લાઈન આપણે એમસીકે માટે સિલેક્ટ કરી છે બધામાં ત્રણે ત્રણ આહાર શૃંખલામાં પહેલી લાઈન છે કોમન રહેલી છે એમસીક્યુ તરીકે ડિનોટ કરવામાં તો ઉત્પાદકથી શરૂ થઈને ક્રમિક મોટા જીવથી નાના જીવ તરફ જાય કેમ કે પરોપજીવન દર્શાવે પરોપજીવન એટલે માની લો ગાય ભેંસ છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે ગાય ભેંસ ઉપર ઓલી ઈતરડી પડે તો મૂળ તો ઈતરડીને શેમાંથી પોષણ મળે છે ગાય ભેંસમાંથી પોષણ મળે છે ભલે એનું ખૂન ચૂસીને પોષણ લેતી હોય પણ મૂળ પોષણ તો પોષણ કહેવાય કેવા પ્રકારનું પરોપજીવી પ્રકારનું પોષણ કહેવાય તો આ એક ટૂંકી આહાર શૃંખલા ભાઈ આમાં આના જેમ લાંબુ લાંબુ નથી પણ ગાય એટલે ભેંસ શું ખાધું ઘાસચારો એટલે કે વનસ્પતિ ખાધી એટલે ઉત્પાદકો આવી ગયા એમાંથી ગાય ભેંસ પ્રાથમિક ઉપભોગીઓ બન્યા એમાંથી દ્વિતીય ઉપભોગી કોણ બને આવા પરોપજીવીઓ બને જેના શરીર ઉપર ચોટીને પોષણ લેતા હોય બરાબર તો આવી આહાર શૃંખલા કેવી કહેવાય પરોપજીવી કહેવાય એમાં જો વૃક્ષ પક્ષી અને પરોપજીવી અને પક્ષી છે એની જગ્યાએ તમે પશુ પણ લઈ આવો એ તમને પશુનું એક્ઝામ્પલ આપી સમજાય જેથી તમને ઇઝીલી સમજાય સમજાણું એટલે ઓકે ટી વન ટી ટુ અને ટી થ્રી આ પણ તમારે યાદ રાખવાનું કે પરોપજીવીમાં ત્રણ સ્તરો હોય
પછી ગ્રુપ ઓફ જી વિશે એમાં બે અને અચળમાં ચાર બધામાં પોષણ સ્તરોની સંખ્યા પણ કેવી છે અલગ અલગ છે આમાં ચાર પોષણ સ્તર આમાં ત્રણ અને આમાં બે બરાબર એટલે ક્રમશઃ મોટા જીવથી નાના જીવ તરફ પ્રયાણ કરે એને આપણે કહેશું પરોપજીવી સરસ મજાનું નામ છે નેક્સ્ટ શિલાચૂર્ણ આહાર શૃંખલા ના સમજાય તો મૃત પોષિત આહાર શૃંખલા કે જે મૃત કાર્બનિક દ્રવ્યના વિઘટનથી જેને પોષણ મળતું હોય લાઈક આ મૃતોપજીવી પોષણ પદ્ધતિ બરાબર એકબીજાના ભક્ષણથી અચળ પરોપજીવનથી પરોપજીવી અને મૃતોપજીવી પ્રકારે પોષણ મળતું હોય એના માટે મૃત પોષિત વિઘટકો દ્વારા શરૂ થાય એમાંથી કોઈ બેક્ટેરિયા ખૂબ પોતાનું પોષણ મેળવે છે તો એ શિલાચૂર્ણ કેવા છે અને સૌથી નાની નાની આ શૃંખલા તો આનામાં ઊર્જા સ્તર કેવું હશે મેક્સિમમ હશે બરાબર ફરીથી રિપીટ કરી લઈએ ચાર પોષણ સ્તરમાં દરેકે દરેકના નામ તમારે યાદ રાખવાના છે D1 થી D4 MCQ માટે શક્તિ પ્રવાહની દિશા યાદ રાખો નાના નાની આ શૃંખલા કઈ છે ઊર્જા વધારે એ યાદ રાખો ક્યાંથી શરૂ થાય છે અને કઈ તરફ આગળ વધે છે પરોપજીવીમાં પરોપજીવન અને